ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ ઉજ્જવલા ગેસ યોજનામાં લોકડાઉન અને બેંકોમાં ખોટકાઈ ગયેલી સુવિધાઓને કારણે ગરીબ આદિવાસી લાભાર્થીઓ લાભથી વંચિત રહી ગયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે. હાલ લોકડાઉનની સ્થિતિમાં ધંધા રોજગાર પણ બંધ હોય, ગરીબ લોકોને મજૂરી પણ ન મળતા હોય, તેઓ સરકારી સહાયના નાણાં બેંકમાં જમા થાય કે તેની તપાસ પણ કરી રહી શકતા ન હોય ભારે કફોડી સ્થિતિમાં સર્જાયા છે. ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આદિવાસી મહિલાઓને ઘરે પરિવારનું ભોજન બનાવવા લાકડાના ચૂલામાં ધુમાડો અને શ્વાસની તકલીફ દૂર કરવા ઉજ્જવલા ગેસ યોજના હેઠળ મફત ગેસ અને સગડી આપવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં 311 ગામોમાં 18,000 ગરીબ આદિવાસી લાભાર્થીઓને તેનો લાભ મળ્યો છે. હાલ દેશભરમાં કોરોનાના મહામારી કહેર જારી હોય, લોકડાઉનની પરિસ્થિતિમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લાભાર્થીઓને 3 માસ એપ્રિલ મે જૂન વિનામૂલ્ય ગેસની બોટલો આપવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગરીબ લાભાર્થીઓ દ્વારા સરકારના લાભથી વંચિત રહી ગયા છે. કેન્દ્ર સરકારની આ મહત્વની યોજનામાં ડાંગ જિલ્લા બેંકોના કર્મચારીઓ દ્વારા પણ ગ્રાહકો સાથે તોડછાઈભર્યું વર્તન કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સરકારે ગરીબ લોકોને મફત ગેસ આપવાની વાત કરી છે, પણ મફત ગેસ આપવાની વાત કરી તો એ ગેસના પૈસા જો ખાતામાં જમા થવાના. ડાંગમાં તો બેકવર્ડ વિસ્તાર છે, ઊંડાણ વિસ્તાર છે, ત્યાંથી ગરીબ લોકોને વાહન નથી, એ કેવી રીતે પૈસા ઉપાડવા આવે ને ગેસ ભરે? જો ગેસ એજન્સીને પૈસા ફાળવવામાં આવે તો ડાંગ માટે તો તે ઘરે ઘરે જઈને ઉતારે તે કામનું છે. બીજું એવું કે ડાંગમાં પહેલાં એક યોજના નીકળેલી 2200 રૂપિયા ભરીને જે લીલી ચોપડીથી ગેસ લોકોએ ખરીદેલું, એ બી BPL વાળાની ગરીબ લોકો છે. હવે એ લોકોને ગેસ નહીં મળવાનું તો એ લોકોને અન્યાય થવાનું કે નહીં? એટલે આવી વસ્તુ ડાંગ માટે તો સરકારે વિચારવું જોઈએ કે અહીંયા સોશિયલ ડિસ્ટન્સિંગ એનું પાલન કરવા કહેતા છે, બેંક પર જવાનું નથી, ગીરદી કરવાને 2 વાગ્યા સુધી બેંક ચાલે છે, તો લોકોના પૈસા કેવી રીતે લોકો ઉપાડવાના? અને લોકો પૈસા ઉપાડવા ત્યાં ઘણી ગીરદી થવાની, એક હારે લોકો તૂટી પડે અને વાહન નથી એટલે કેવી રીતે એ ઉપાડી ન શકે, તો એ ગેસ ન ભરી શકે. એટલે આવી છે તો આપ સાહેબને અમારી તો વિનંતી કે આવી સંદેશા ઉપર સુધી જાય અને લોકોને ન્યાય મળે અને લોકો એનું લાભ મેળવે.